તો બે હજાર ત્રેવીસના વર્ષ વર્ષના અંતમાં બે મોટી ફિલ્મો રિલીઝ થઈ એમાં એક હતી ડંકી અને એક હતી સાલાર એમાં સાલાર ફિલ્મ જે છે ને એ તો બે ભાગમાં આવવાની હતી એ તો રિલીઝ પહેલાં જ અનાઉન્સમેન્ટ થઈ ગયું હતું બધાને ખબર જ હતી બે ભાગમાં આ ફિલ્મ આવવાની છે અને બીજી વસ્તુ કે પ્રશાંત દિલે પણ ઇન્ટરવ્યુમાં ઘણા ઇન્ટરવ્યૂમાં એવું કીધું છે કે સાલારની જે સ્ટોરી છે ને એ છથી સાત કલાકની સ્ટોરી છે એટલે એક ભાગમાં ફિલ્મ બનાવવી ઇમ્પોસિબલ છે એટલા માટે આ સ્ટોરીને પૂરી કરવા માટે મારે બે ભાગમાં ફિલ્મ બનાવવી પડશે આ રીતના જવાબ એને ઇન્ટરવ્યુમાં આપેલા પણ છે પણ હવે અત્યારે ન્યૂઝ એવા છે કે આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે કઈ રીતે બધું થયું છે શું ન્યૂઝ છે તમને ડિટેલમાં કહું જો હવે છે ને આ ફિલ્મ જ્યારે રિલીઝ થઈને રિલીઝ પછી કારણ કે સામે ડંકી હતી અને સલાર હતી તો સાલાર ઓછી ડંકી ચાલતું જ હતું પછી રિલીઝ થઈ એટલે મિક્સ ટાઈપના રિવ્યૂ આવ્યા કોઈને ફિલ્મ ગમી કોઈને ફિલ્મ ના ગમી પછી એવા આરોપ પણ લગાવ્યા મેકર્સ પર કે ભાઈ આ ફેક કલેક્શન આવે છે અને જે ટ્રેડ તરફથી કલેક્શનના આંકડા આવે છે અને મેકર્સ તરફથી કલેક્શન આંકડા આવે છે એમાં કંઈ મેળ નથી એ બધું થતું પણ હવે એનો કાંઈ નિર્ણય નથી આવ્યો જે હતું એ થયું અને જે ઇનફ કલેક્શન થઈ ગયું એના લીધે પ્રોડ્યુસરને છે એ કોઈ ખોટ નથી ગઈ અને આમ ઇઝીલી આ ફિલ્મ છે એ હિટ કેટેગરીમાં ગઈ એટલે અત્યારે મેકર્સ છે એ ફિલ્મ સક્સેસ ગઈ છે એની મોજ અત્યારે કરી રહ્યા છે સેલિબ્રેશન કરી રહ્યા છે કે ભાઈ કંઈ વાંધો નહીં ફિલ્મ અમારી જે છે એ હિટ તો ગઈ એટલે હવે છે ને ગઈકાલે જ આ પ્રશાંત નીલના પત્ની એનું નામ તમને હું કહું તો એનું નામ છે લિકિથા એણે ઇન્સ્ટાગ્રામ પર ક્યુએનએ શરૂ કરેલું તો એમાં ઘણા સવાલો સલારને લઈને પૂછવામાં આવ્યા એમાં એક મેઇન સવાલ હતો કે સાલાર પાર્ટ ત્રણ આવશે કે નહીં તો એનો જવાબ એવો હતો કે એ તો આપણને ભાગ બેના અંતમાં ખબર પડશે હવે કેજીએફમાં તમે જુઓ કેજીએફ વન ને કેજીએફ ટુ બે જ હતા પ્રશાંત નીલે પણ કીધું હતું કે કેજીએફ વન અને કેજીએફ ટુ જ આવશે પણ કેજીએફ ટુના અંતમાં સરપ્રાઈઝ આવ્યું જે પોસ્ટ કડક સીન આવ્યો અને એમાં જ્યારે સરપ્રાઇઝ ખુલ્યું એટલે બધાની આંખો કોહોળી થઈ ગઈ કે ઓહો કેજીએફ ત્રણ પણ આવવાનું છે તો એ જ રીતે મને એવું લાગે છે કે આ લિખિથા છે એણે હજુ એમ નથી કીધું કે ભાઈ નહીં આવે અને એણે એમ પણ નથી કીધું આવશે એણે એમ કીધું કે ભાઈ પાર્ટ ટુ આવશે એના અંતમાં આપણને ખબર પડશે કે સલાર પાર્ટ થ્રી આવશે કે નહીં આવે મારા મત મુજબ લગભગ લગભગ તો પણ એ પ્રશાંત છે એટલે કાંઈ ન કહેવાય જે રીતે કેજીએફમાં થયું એ રીતે જ આ ફિલ્મમાં પણ થઈ શકે છે એટલે સાલાર ટુની હાઇપ કેવી છે પબ્લિકમાં કેવી ડિમાન્ડ છે એ બધું ધ્યાનમાં રાખીને મને એમ છે લગભગ લગભગ પ્રશાંત નીલ છે એ સાલાર પાર્ટ ત્રણનો પણ અનાઉન્સમેન્ટ કરી દે અથવા તો એના મગજમાં કંઈક ઘોડા દોડે અને સ્ટોરી એ કંઈક કનેક્ટ કરે અને જે કાંઈ કરે એ પણ પ્રશાંત નીલ છે એટલે આપણે કંઈ પણ કન્ફર્મ ના કરી શકીએ એટલે જોઈએ હવે સલાર પાર્ટ ટુ આવે રિલીઝ થાય પછી એના પછી આપણને કાંઈ ખબર પડે છે ન્યૂઝ આવે છે કે નહીં કારણ કે પ્રશાંત નીલ તરફથી અને પ્રોડક્શન હાઉસ તરફથી કોઈ પણ ઓફિશિયલ અપડેટ નથી આવી પણ પ્રશાંત નીલના વાઇફે એવું કીધું છે કે જ્યારે પાર્ટ ટુ ખતમ થશે તમને ખબર પડી જશે કે ભાઈ પાર્ટ થ્રી આવે છે કે નથી આવતો એટલે અત્યારે જે તલવાર છે એ લટકતી છે જ્યારે ન્યૂઝ આવશે કંઈ અપડેટ આવશે અથવા કોઈના ઇન્ટરવ્યૂ આવશે ઇનસાઇડ ન્યૂઝ ઓફિશિયલ ન્યૂઝ કંઈ પણ આવશે હું તમને જણાવી દઈશ આ અપડેટ હતી સાલાર થ્રીની ઓફિશિયલ આવશે તો કહી દઈશ તમને ધન્યવાદ